જૂનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલ આહિર યુવા મંચ દ્વારા આયોજિત નવરાત્રિમાં દ્વારિકાના મહારાજની ઝાંખી જોવા મળી હતી, જેની અંદર આહિર સમાજની મહિલાઓ તેમજ ભાઈઓ દ્વારા પરંપરાગત પહેરાવેશને ધારણ કરીને રાસ રમતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ આહિર સમાજની બહેનો દ્વારા પરંપરાગત પહેરવેશની સાથે લાખોની કિંમતના ઘરેણા પહેરીને રાસ રમતા જોવા મળી હતી, જેમાં આહિર સમાજ દ્વારા દ્વારકા ખાતે યોજાયેલ મહારાસની ઝાંખીનું અહીં દર્શન થયું હતું. તો એ હોય તેવું એક નજરે સ્પષ્ટ દર્શાવી રહ્યું હતું. આ અંગે આહિર સમાજની એક યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલના યુવાનો જ્યારે પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા હોય ત્યારે અમારા સમાજમાં યુવાનો તથા યુવતીઓ પરંપરાગત વસ્ત્રોની સાથે ધરેણાઓ ધારણ કરીને ગરબે રમે છે, જેથી કરીને અમે અમારી સંસ્કૃતિનું રક્ષણ અને જતન પણ કરી શકીએ છીએ. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને એક સાથે એક એક બહેનોના ગળામાં મિનિમમ 20-30 તોલા સોનાના ઓરિજિનલ ધરેણાઓ ધારણ કરેલ હોય છે અને અમે ભગવાન દ્વારકાધીશને યાદ કરીને તેનામય બનીને અને આ રાસમાં જોડાઈએ છીએ. અમે જ્યારે આટલા મોંધા ધરેણાઓ ધારણ કર્યા હોય ત્યારે અમને કોઈક પણ પ્રકારની બીક પણ લાગતી ન હોવાનું તેમજ ખરેખર અમને આહિરાણી હોવાનું ગર્વ પણ થાય છે. જ્યારે આહિર સમાજ યુવા મંચ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. આજે મારું નામ પૂજાભાઈ સિસોદિયા. આજે અમારે આહિર સમાજની નવરાત્રિનું આયોજન 12-13 વર્ષથી થાય છે. એ આયોજનની અંદર અમારે એક દિવસ અમે એવો રાખીએ છીએ કે બધા સમાજની આહિર સમાજની બહેનો અને ભાઈઓ એનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે અને ટ્રેડિશનલ પહેરીને આવે અને નવરાત્રિ રમે. નવરાત્રિ અમે અને બહુ સારી એવી અમે નવરાત્રિ કરીએ છીએ અમારા સમાજની, અને જે એના દાગીના અને ઘરણા બધું ફેરીને આવે છે તો બહુ સારું એવું આયોજન કરીએ છીએ. આજે અમે આહિર યુવક મંચ હંમેશા માટે આ બહુ મહેનત કરે છે, અને એ આહિર યુવા મંચની હું પહેલા તો આભાર માનું છું કે એ ભાઈઓ બધા જે મહેનત કરે છે એમને આજે 2 મહિનાથી કોઈ એનું ઘરનું કામ મૂકી અને 2 મહિનાથી બહુ મહેનત કરે ત્યારે આ આયોજન શક્ય છે. આ આયોજન બહુ અઘરું છે, પણ જે અમારા આહિર યુવા મંચના ભાઈઓ બધા મહેનત કરી અને આયોજન સફળ બનાવે અને અમને જ્ઞાતિઓનો પણ એટલો સાથ અને સહકાર છે. અમે કોઈ પણ જ્ઞાતિ ભાઈ પાસે ક્યાંય પણ જઈએ, કોઈ પણ અપેક્ષા લઈને જઈએ ત્યારે અમે તે પાછા આવ્યા નથી, અને જ્ઞાતિ ભાઈઓ પણ અમને એટલો સાથ સહકાર આપે છે. એટલે આ આયોજન અમારું કાયમને માટે હંમેશા ટકી રહીએ, અને આ બે એવી હું ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું છું અને ભગવાન દ્વારકાધીશને એવું કહું છું કે આ આયોજન અમારું આ રીતના આજીવન હલાવે ત્યાં સુધી એવી હું ભગવાન દ્વારકાધીશ માં આપું. આજે એવું લાગે છે કે દ્વારકાનો મહારાજ પાછો આજે યાદી થઈ હોય એવું લાગે છે કે આજે બધી બહેનો એમનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા છે. એટલે આજે અમને જૂનાગઢમાં એવો અહેસાસ આવે
કે આજે દ્વારકાનો જે મહારાસ હતો એ મહારાસ અમને આજે જૂનાગઢની અંદર એમ થાય કે મહારાસ થયો છે એમ. આયર યુવા મંચ જૂનાગઢ છેલ્લા 14 વર્ષ ત્યાં અમે સફળ આયોજન આ જ જગ્યાએ યદુનંદન આયરવાળી જે અમારા ટ્રસ્ટની જે જગ્યા છે ત્યાં કરીએ છીએ. આજે અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે, સંપૂર્ણ પારિવારિક વાતાવરણ છે, બાળકો બધા ભાઈઓ બહેનો બધા પોતાના પરંપરાગત પહેરવેશમાં આવેલા છે. સરસ જે સામાજિક અને એકતા જળવાય એ જ રીતે પરિવારની ભાવનાથી અમે અહીંયા છેલ્લા 14 વર્ષ જે આયોજન કરીએ છીએ આ સફળ અમારું 15મા વર્ષમાં આયોજન છે અને આ ઉત્સાહ જોઈ અમને આનંદ છે. આજે જે અમારે જે મહારાસ થયો હતો દ્વારકા મુકામે, એ દ્વારકા મુકામની જે ઝાંખી છે એ ઝાંખી આજે અમને અહીંયા જોવા મળેલી છે. તો અમે આ જોઈને ફરી પાછા એક